હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું અંગૂરી બાસુદી જે ઘરે બનાવવાની ખૂબ જ સરળ છે તો ચલો બનાવવાનું ચાલુ કરીએ અંગૂરી બાસુદી બનાવવા માટે મેં બસો ગ્રામ જેટલું ફ્રેશ પનીર લીધું છે બસો ગ્રામ પનીરમાંથી પાંચથી છ વ્યક્તિ માટે બાસુદી બનીને તૈયાર થશે તો હવે પનીરને આપણે એક બાઉલમાં આ રીતે છીણી લેવાનું છે જો તમારે પનીરને છીણવું ન હોય તો તેને મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો જો તમે આ રીતે અંગૂરી બાસુદી ઘરે જ બનાવો તો ખૂબ જ ઓછા ખર્ચે બહાર જેવી એકદમ ટેસ્ટી બાસુદી બનીને રેડી થઈ જાય છે તો આ રીતે આપણે બધું જ પનીર છીણી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે પનીર આપણું એકદમ સરસ રીતે છીણાઈ ગયું છે તો આ રીતે જેમ આપણે લોટ બાંધતા હોય તે રીતે હાથથી બધું જ પનીરને મસડી લેવાનું છે તો પનીરને હવે આપણે આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી મસળતા રહેવાનું છે જ્યાં સુધી પનીર એકદમ સ્મૂધ ન થાય ત્યાં સુધી મસળતા રહેવાનું છે અને તેનો લોટ બાંધી લેવાનો છે હવે બેથી ત્રણ મિનિટ થવા આવી છે તો તમે જોઈ શકો છો કે પનીર એકદમ સ્મૂથ થઈ ગયું છે અને તેનો લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આ પનીરમાંથી આપણે નાની નાની સાઇઝના ગોલ બોલ બનાવી લેવાના છે બોલ આપણે નાની સાઇઝના જ બનાવવાના છે બોલની સાઈઝ આપણે નાની જ રાખવાની છે ત્યારબાદ તેને આપણે ચાસણીમાં નાખીશું તો તેની સાઇઝ થોડી વધી જશે તેથી તેના સાઈઝ એકદમ નાની રાખવાની છે તો આ રીતે બધા જ બોલ બનાવી લેવાના છે તમે બોલનો શેપ ગોળને બદલે લંબગોળ પણ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે બધા જ બોલ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે તો હવે તેની માટે આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે તો ચાસણી માટે આપણે એક તપેલીમાં એક લીટર જેટલું પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા બાદ આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે જે મેં બસો ગ્રામ જેટલી લીધી છે ચાસણી આપણે એકદમ પતલી જ બનાવવાની છે તો હવે આપણે ચાસણી જોઈ શકો છો કે એકદમ ખાંડ ઓગળી ગઈ છે ચાસણી થાય ત્યાં સુધી મેં એક લીટર જેટલું દૂધને પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તમે જોઈ શકો છો કે દૂધને આ રીતે આપણે ધીરા તાપે ઉકળવા દેવાનું છે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે આ રીતે કેસરને દૂધમાં પલાળી રાખવાનું છે જેથી આપણી બાસુદીનો ટેસ્ટ એકદમ સરસ આવે તો તેને આપણે આ રીતે પાંચ મિનિટ માટે પલાળવા દેવાનું છે બે ચમચી જેટલો મિલ્ક પાવડર પણ આપણે દૂધમાં ઓગાળી દે પછી જ દૂધમાં એડ કરવાનો છે તો હવે મિલ્ક પાવડરને પણ આ રીતે દૂધમાં ઓગાળી લઈએ હવે આપણી ચાસણી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો તેમાં હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા પનીરના તે એડ કરી દેવાના છે તો આ રીતે બધા જ બોલ્સ આપણે ચાસણીમાં નાખી દેવાના છે અને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે બોલ્સની સાઇઝ પહેલાં કરતાં થોડી વધી ગઈ છે તો હવે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું ત્યારબાદ જે દૂધ ઉકળવા મૂક્યું હતું તે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે તો હજુ તેને થોડીવાર થવા દેવાનું છે ત્યારબાદ તેમાં જે કેસર પલાળીને રાખ્યું હતું તે ઉમેરવાનું છે અને સારી રીતે દૂધને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી દૂધ આપણું એકદમ ઘટ ન થાય ત્યાં સુધી આપણે દૂધને થવા દેવાનું છે તો આ રીતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને દૂધને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે જે મિલ્ક પાવડર દૂધમાં ઓગાળીને રાખ્યો હતો તેને એડ કરવાનો છે મિલ્ક પાવડર હંમેશા દૂધમાં ઓગાળીને પછી જ એડ કરવાનો જો તમે ડાયરેક્ટ દૂધમાં નાખશો તો તમારે દૂધમાં પાવડરના ગઠ્ઠા બાજી જશે તો હવે આપણે દૂધમાં ખાંડ ઉમેરવાની છે ખાંડ મેં અઢીસો ગ્રામ જેટલી લીધી છે એક લીટર દૂધમાં તમે બસોથી અઢીસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી શકો છો તો હવે ખાંડને આપણે સારી રીતે ઓગાળવા દેવાની છે તમારે જેટલું ગળી બાસુધી જોઈએ તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો ત્યારબાદ બાસુદીમાં આપણે ઇલાયચી પાવડર અને બદામની કતરણ ઉમેરીશું તમે પિસ્તા અને કાજુ પણ ઉમેરી શકો છો તો હવે આપણે બાસુદીને થોડી વાર થવા દઈશું તમે જોઈ શકો છો કે કેસરના લીધે બાસુદીનો કલર એકદમ સરસ આવ્યો છે તો હવે આપણી બધી અંગૂરી બનીને રેડી થઈ ગઈ છે તો તેને ચાસણીમાંથી આ રીતે આપણે બહાર કાઢી લઈશું કાં તો કોઈ પણ તમે ગરણીમાં બહાર કાઢી શકો છો તમે જોઈ શકો છો કે આપણી અંગૂરી એકદમ પરફેક્ટ બની છે તો હવે આપણે અંગૂરીને આ રીતે બાસુદીમાં એડ કરવાની છે તો આ રીતે બધી જ અંગૂરી આપણે બાસુદીમાં એડ કરી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે બાસુદીને થવા દઈશું જો તમારે બાસુદી હજુ વધારે પડતી ઘટ બનાવી હોય તો તેમાં એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો છો અને બજારમાં મળતો ઓરેન્જ કલર પણ ઉમેરી શકો છો આજે મેં અહીંયા કોઈપણ જાતનો ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણી અંગૂરી બાસુદી એકદમ રેડી છે તો ચલો સર્વ કરી લઈએ તો છે ને અંગૂરી બાસુદી બનાવવાની એકદમ સીધી અને સરળ રીત તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરો થેન્ક યુ